જંબુસરમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાજપની જાહેર સભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે જેના ભાગરૂપે મંગળવારના રોજ જંબુસર ખાતે ભાજપની પ્રચાર સભા યોજાઈ હતી જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નિયત સમય કરતાં બે કલાક મોડા પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ તેમના વક્તવ્યમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં એક તરફ ચોકીદારો છે તો બીજી તરફ ચોરોની જમાત છે કોંગ્રેસે મુસ્લિમોને મતના મશીન તરીકે જોયા છે અને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે સીએમ વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાનું નિવેદન આપ્યું હતું જનતા પાર્ટી જે રીતે સભાઓ કાર્યકર્તા દ્વારા ઘરઘર સંપર્ક વ્યાપક પ્રમાણમાં કરી રહી છે પ્રજાનો ખૂબ ઉત્સાહ નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા થનગનાટ એમના ઉપરનો જે ભરોસો જે રીતે મળી રહ્યો છે અમને પૂર્ણ શ્રદ્ધા છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે એક તરફ મોદીજીને પાકિસ્તાન કે ખિલાફ સે કડે કદમ ઉઠાએ સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક કે કારણ पाकिस्तान की धरती ऊपर आतंकियों का कैंप को उड़ाया पाकिस्तान के खिलाफ कड़े कदम उठाए तो मोदी दोबारा प्रधानमंत्री बने पाकिस्तान को अच्छा नहीं लगेगा पाकिस्तान चाहते हैं कि इस चुनाव में बीजेपी हारे कांग्रेस जीते वहाँ के मीडिया में भी ये सब बातें आ रही है तो नेचुरल कोर्स में ये चुनाव जिस तरीके से क्रिकेट का मैच रहता है पाकिस्तान भारत का જાર સભામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ મહામંત્રી ધર્મેશભ મિસ્ત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ પ્રફુલ પાનસેરિયા અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા